નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમમાં હું જીમી ગરીવાલા આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ખાસ આજના કાર્યક્રમમાં આપણી સાથે જે મહેમાન ઉપસ્થિત છે તેમને પરિચય આપતા પહેલા આજનો જે સમય છે તે વિષયમાં થોડીક ચર્ચા કરી લઉં તમારી સાથે કે આજના ભાગતા જે ઝડપથી યુગ ચાલી રહ્યો છે, સમય ચાલી રહ્યો છે, તેમાં ખાસ કરીને લોકોને મુખ્યત્વે શારીરિક સમસ્યા જે નડી રહી છે તે કમર દુખાવાની સમસ્યા ખૂબ જ વધુ અત્યારે જોવા મળી રહી છે. એટલે જ આજે આપણી સાથે ડોક્ટર વિસ્મય શાહ, જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે અને કર્ણાટકમાં તેઓએ આ પદવી મેળવી છે અને 3 વર્ષ તેમણે મુંબઈમાં પણ પોતાની સેવા આપી છે, જ્યારે 2013 થી હાલ સુરતમાં પોતાની જ્ઞાન અને પોતાના નોલેજ સાથે લોકોની આ કમરદર્દની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. તેમનું તો પહેલા સ્વાગત કરી દઈએ. આપનું સ્વાગત છે વિસ્મય સર. થેન્ક યુ. ખાસ જયારે વાત આવે છે શરીરનો મુખ્ય આધાર એટલે કે આપણું કમર ગણાય છે, કમરનો ભાગ ગણાય છે, કમરના ભાગમાં જો સમસ્યા ઉભી થાય તો માણસને ચાલવાથી લઈને તમામ સમસ્યાઓ સહન કરવી પડે છે અને તે લઈને બાદમાં પણ તેને માનસિક રૂપે પણ તેને આ સમસ્યા વધુ વિકરાળ રીતે પરેશાન કરતી હોય છે. તો આવો જાણીએ કમરના દુખાવા અંગેની ફિઝિયોથેરાપિસ્ટમાં તેમની પાસે શું નવું છે અને કેવી રીતે તેનું નિરાકરણ લાવી શકાય છે. તો વિસ્મય સર, ખાસ કરીને જ્યારે આજનો અમે તમને હમણાં જ વાત કરી તે પ્રમાણે લોકોને આજના સમયમાં કમર દર્દની સમસ્યા ખૂબ જ વધી રહી છે, પહેલા જે હતું તેના કરતાં અત્યારનો ટ્રેન્ડ ખૂબ જ વધારે જોવા મળે, તેની પાછળના શું કારણો રહ્યા છે? કમરદર્દ દિવસે દિવસે વધી જ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. મુખ્યત્વે એક સર્વે થયેલો થોડા સમય પહેલા, એ સર્વેમાં એવું જોવામાં આવ્યું કે આજકાલ વધુમાં વધુ લોકો કમરદર્દની સમસ્યાના સોલ્યુશન માટે ડૉક્ટરને મળી રહ્યા છે. આનું મુખ્ય કારણ તો એ છે કે લેક ઓફ પ્રિવેન્ટિવ નોલેજ, એટલે કે આ સમસ્યા જેના લીધે ઉદ્ભવે છે તેની જ લોકોને જાણકારી હોતી નથી. તો જો આપણે આપણામાં એવી અવેરનેસ ડેવલપ કરીએ કે આ સમસ્યાથી દૂર રહી શકાય અને તે માટે સ્પાઇન વિશે થોડી પણ આપણે જાણકારી રાખીએ તો કમરદર્દને ચોક્કસ કાબૂમાં રાખી શકાય છે. અને સ્પાઇન જે મેઇન પાર્ટ છે આપણા શરીરનો, તેમાં સ્પાઇન વિશે શું લોકો હજુ બી અવેર નથી થયા, શું જાણકારી એ લોકો પાસે નથી? તો હું તમને કહીશ કે જરાક સ્પાઇન વિશેની થોડીક માહિતી આપણા દર્શકોને તમે. આપણું સ્પાઇન એ આપણી બોડીનું હિંજ છે. જેવી રીતે દરવાજો હોય છે તેનું હિંજ એટલે કે તેના મિજાગરા અગર સ્ટ્રોંગ હોય તો દરવાજો ગમે તેટલી મૂવમેન્ટ કરે તો પણ નીકળી નથી જતો, તેવી જ રીતે આપણે સ્પાઇનની પણ કાળજી લેવી જોઈએ. સ્પાઇન આપણી બોડીનો 70-80% લોડ લે છે, એટલે કે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ કે કોઈ સ્પોર્ટ્સ પર્સન ફૂટબોલ રમતી વેળા કિક મારે છે ત્યારે સ્પાઇન લોડેડ પોઝિશનમાં હોય છે. આની તો ઘણા બધાને ખબર પણ હશે, પણ સિમ્પલ આપણે હમણાં આપણે બેઠા છીએ તો પણ સ્પાઇન લોડ લઈ રહ્યું છે. આપણને ઘણીવાર એમ હોય કે ભાઈ હું તો બીચ પર રિલેક્સ પોઝિશનમાં આરામ કરું છું, પણ ત્યારે પણ સ્પાઇન તો એનું કામ લોડ લેવાનું ચાલુ જ હોય છે. એક્ઝેક્ટલી, સ્પાઇન કોન્સ્ટન્ટ વર્ક કરી જ રહ્યું હોય છે. એટલે કે આપણે જો શરીરને એક મશીન તરીકે ગણીએ તો એમાં સ્પાઇન નામનો પાર્ટ સૌથી વધુ વપરાઈ રહ્યો છે. એટલે કે સ્વાભાવિક છે કે મશીનનો જે પાર્ટ વધુ વપરાતો હોય તેની સર્વિસ પણ વધારે થવી જોઈએ, પરંતુ લોકો ત્યાં જ થાપ ખાઈ જતા હોય છે. ઘણા બધા લોકો પોતાની ફિટનેસ ઇમ્પ્રૂવ કરવા માટે જિમમાં જાય છે, પરંતુ સ્પાઇન રિલેટેડ જે બી મસલ્સ છે, જેને આપણે કોર મસલ્સ કહીએ છીએ, જે સ્પાઇનની મેઇન સપોર્ટ સિસ્ટમ છે, તેને નિગ્લેક્ટ કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકો એક્સ્ટ્રીમિટીઝ એટલે કે હાથ પગના અને એક્સટર્નલ ગ્રુપ ઓફ મસલ્સ જે બહારથી દેખાતા હોય એવા મસલ્સ પર વધુ ફોકસ કરે છે. સો અનલકીલી સ્પાઇન સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોવા છતાં ઇટ ઇઝ મોસ્ટ નિગ્લેક્ટેડ પાર્ટ ઓફ અવર બોડી. સો આપણે આપણામાં કંઈ એવી અવેરનેસ લાવીએ કે ડે ટુ ડે લાઈફમાં સ્પાઇન પરનો લોડ કેવી રીતે ઓછો કરી શકીએ, તો દેટ વુડ બી ધ બેસ્ટ હેલ્પ. તો વિસ્મય સર, ખાસ કરીને જ્યારે લોકો સ્પાઇન વિશેની જે સાવચેતી રાખવી જોઈએ લોકો, તે શું રાખી શકે છે? અને તમે જે અવેરનેસની વાત કરી અને સ્પાઇન વિશે જે લોડ પડે છે તો તેમાં શું કરી શકાય વ્યક્તિ પોતે કરવા માંગતો હોય તો? સ્પાઇન સંબંધી મોટાભાગની સમસ્યાઓ લાઈફસ્ટાઈલ રિલેટેડ હોય છે, અને જેમ આપણી આગળ વાત થઈ તેમ ઘણા બધા લોકોને ખબર જ નથી કે સ્પાઇન ક્યાં ખોટી રીતે લોડ થઈ રહ્યું છે. સો બેઝિકલી ધેર આર સો મેની મુમેન્ટ્સ ઇન ડે ટુ ડે લાઈફ કે જ્યાં આપણે સ્પાઇન પર ખોટો લોડ નાખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું હમણાં સિમ્પલ બેઠો છું તો મારું સ્પાઇન લોડેડ પોઝિશનમાં છે,
હવે હું આ બેઠેલી પોઝિશન મારી સ્લાઉચ કરી નાખું તો એના પર આવતો લોડ અનેક ગણો વધી જાય છે. અને જો આપણે આ સ્લાઉચ પોઝિશનમાં એકદમ સોફ્ટ સરફેસ પર બેસીએ છીએ, પોચા સોફા હોય ઘણાના ઘરોમાં, ઘણાની ઓફિસમાં બહુ સોફ્ટ ગાદી હોય ને ત્યાં બેસતા હોય, સ્લાઉચ પોઝિશનમાં સોફ્ટ સરફેસ પર બેસવામાં આવે લાંબો સમય સુધી, તો એ લોડ 10 ગણો વધી જતો હોય છે. લોકોને જો આની ખબર હોય કે આવી રીતે લોડ કરવાથી બેક પેઇન થાય તો ડેફિનેટલી દરેક લોકો એને અવોઇડ કરે, પણ ખબર જ નહીં હોય તો કેવી રીતે કરે. આવી રીતે ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી એક્ટિવિટીઝ એવી છે કે આપણે કમરદર્દને આવકારીએ છીએ, સો એના પર આપણે થોડો પ્રકાશ ફેંકીએ. દરેક માણસનું બેસવાનું કામ દિવસ દરમિયાન થતું જ હોય છે, ચાહે ઓફિસ હોય કે ચાહે કાર હોય કે ચાહે તેમનું ક્લિનિક હોય, વોટ એવર, બેસવાની પ્રોપર પોઝિશન સમજવી ખૂબ જ જરૂરી છે. આપણે નાનપણથી ઘણા બધા લોકો આપણને એમ કે છે, ભાઈ ટટ્ટાર બેસો, ધેટ ડઝન્ટ મીન કે એકદમ ઓવર ઇરેક્ટ બેસો, એકદમ સ્લાઉચ બેસવું તો ખોટું જ છે. તો પ્રોપર પોઝિશન છે તે આ બે વચ્ચેની પોઝિશન છે કે જ્યાં સ્પાઇન પર લોડ ખૂબ ઓછો આવે છે. એવી જ રીતે આજકાલ આઈટીના યુગમાં ઘણા બધા લોકો કોમ્પ્યુટરની સામે કલાકો સુધી વર્ક કરે છે, સો કોમ્પ્યુટર સામે કેમ બેસવું તે સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે કોમ્પ્યુટરની સામે એકદમ સ્લાઉચ પોઝિશનમાં સ્ક્રીન ફેસની ખૂબ નજીક રાખીને એ રીતે એકદમ સ્ક્રીનમાં જાણે આપણે ઘૂસી જતા હોય ને એવું સ્લાઉચ રહીને વધુ પડતો સમય કામ નહીં કરીને પ્રોપર પોઝિશન સમજીએ તો સ્પાઇન માટે ખૂબ જ લાભદાયી છે. તેવી જ રીતે ઘણા બધાની જોબમાં લાંબો ઊભા રહેવાનું ઇન્વોલ્વ થતું હોય છે કે કોઈ મોટી કંપનીના સીઈઓ એના સ્ટાફનું કલાકો સુધી લેક્ચર લેતા હોય છે. જો આવા કોઈ વ્યક્તિને કમરદર્દની સમસ્યા હોય તો પ્રોપર પોઝિશન એ છે કે તમે લાંબા ઊભા હો ત્યારે તમારા પગ નીચે નાનું સ્ટૂલ રાખો અને ઓલ્ટરનેટ કરીને એ સ્ટૂલને ઉપર તમારા પગને ચેન્જ કર્યા કરો, જેથી એ આમ કરવાથી સ્પાઇન પરનો લોડ અનેક ગણો ઓછો થઈ જાય છે. ત્યારબાદ તમે જો ચાલતા હોય ત્યારે ચાલવા માટે તમારું પોસ્ચર એટલે કે બોડીનો શેપ પ્રોપર હોવો બહુ જરૂરી છે. તમારું હેડ આગળ નહીં ઝૂકેલું હોવું જોઈએ, તમારું જે દાઢી છે તે યુઝવલી ટટ્ટાર રહેવી જોઈએ, કાન ખભાના લેવલે હોવા જોઈએ, અપર બેક રિલેક્સ હોવી જોઈએ. આ રીતની પ્રોપર ચાલવાની પોઝિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ઘણા બધા લોકોને બેક ઇન્જરી મોટાભાગે આગળથી કંઈ વજન ઝૂકીને ઊંચકતા હોય એ દરમિયાન થતી હોય છે. હવે આવામાં હાઉ ટુ ટેક વેઇટ ફ્રોમ ફ્રન્ટ એટલે આગળથી તમે કેવી રીતે વજન ઊંચકો એ પ્રોપરલી ટેકનિક સમજી લો તો એ ખૂબ જ જરૂરી છે. આ પિક્ચરમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે તમારે આગળથી વસ્તુને ઊંચકવાની જમીન પરથી. તમારે આમાં તમારા ઘૂંટણના બળે બેકને સ્ટ્રેટ રાખીને નીચે ઝૂકવાનું હોય છે અને ત્યારબાદ ધીરેથી તમારે વજનને ઊંચકવાનું હોય છે. સો આ ટેકનિક સમજવી ખૂબ જરૂરી છે. એવી જ રીતે ઘણી ખરી ગૃહિણીઓ અને ઘણા ખરા માણસો ઓફિસમાં કે ઘરમાં રીચ આઉટ્સ કરતા હોય છે, એટલે કે ઊંચી સરફેસ પરથી વસ્તુઓ ઉતારવી કે વસ્તુઓ પાછી મૂકવી. સો એ પદ્ધતિ અમુક રીતે ખોટી હોય તો પણ બેકના મસલ્સ ખેંચાઈ જવા જેવી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. સો એની પ્રોપર ટેકનિક આ પિક્ચરમાં દર્શાવવામાં આવી છે. આ રીતે જો કરવામાં આવે તો બેક પરનો લોડ તમે ઓછો કરી શકો છો. ત્યારબાદ ડ્રાઇવિંગ. આજકાલ કોઈને પણ ડ્રાઇવિંગ કર્યા વગર ચાલે એમ નથી, અને ઘણા બધા લોકોની કમ્પ્લેન એવી હોય છે કે ડ્રાઇવિંગ કરતી વખતે પેઇન થાય છે કે ડ્રાઇવિંગ કર્યા પછી ખૂબ જ વધારે પડતું પેઇન આવે છે. લોંગ ડ્રાઇવ કરો પછી પેઇન આવે છે. સો એવામાં તમે કોઈ બી ચેર પર બેસો, ખાસ કરીને કાર ચલાવતી વખતે, તો તમારી બેક પાછળ બેકરેસ્ટને અડી જાય એ રીતે તમારે બેકમાં એ રીતે તમારે ચેર પર ડીપ સુધી જવું અને વચ્ચે બેક અને બેકરેસ્ટ વચ્ચે કંઈ ગેપ રહેતો હોય તો ત્યાં નાનો પીલો તમે મૂકો. આ બધું પ્રોપર તકેદારી રાખો તો ડ્રાઇવિંગ કરતી વેળા પણ તમે બેકને ખોટી રીતે લોડ નથી કરી રહ્યા. ત્યાર પછી સુવાની પોઝિશન પણ સમજવી જરૂરી છે. જે લોકોને બેક પ્રોબ્લેમ છે તે લોકો માટે ઊંધા સૂવું એડવાઇઝેબલ નથી. જેમ કે ઊંધા સુવો છો તો નેકના મસલ્સ, નેકનું સ્પાઇન અને બેકના મસલ્સ ને બેકનું સ્પાઇન એના પર લોડ ખૂબ વધી જતો હોય છે. સો પ્રોપર સુવાની પોઝિશન તમે સ્ટ્રેટ પ્રોપરલી સુવો અથવા તો એક સાઈડમાં બંને પગ વાળીને સુવો.
તે ખૂબ લાભદાયી છે. ખાસ કરીને જયારે આજના સમયમાં આપણે નજર કરીએ છીએ તો આવા પ્રોબ્લેમ દરેક એજમાં જોવા મળે છે. એવું નથી કે જે વૃદ્ધ હોય, પરંતુ આજના સમયમાં તો દરેક એજ પર આવી તકલીફો જોવા મળતી હોય છે. તેનો ખાસ મેઇન રીઝન શું હોય છે? દરેક એજમાં જોવા મળતી સમસ્યાના કારણો પણ અલગ અલગ છે. સૌથી પહેલા આપણે અંડર 40 એજ ગ્રુપની વાત કરીએ તો યુવાનોમાં ઘણા બધા કારણો છે કમરદર્દ આવવાના, પણ મુખ્યત્વે જોવામાં આવે છે કે ગાદીની ઈજા, લિગામેન્ટ ઇન્જરી, કે કોઈ યંગ પર્સન સ્પોર્ટ્સ રમતી વેળા કમરનો કોઈ સ્નાયુ ખેંચાઈ જવો વગેરે જેવા અનેક કારણો હોઈ શકે. આ ઉપરાંત આજકાલના યંગસ્ટર્સ બી તમે જુઓ, ટીનેજર્સ જુઓ કે બાળકો જુઓ, તો ઓપન ગ્રાઉન્ડમાં રમવા કરતાં તે લોકો લેપટોપ, મોબાઈલ્સ, ગેજેટ્સ જેવા યંત્રો પર સમય વિતાવવાનું વધુ પસંદ કરે છે. એટલે કે જે પહેલાની પેઢીને ઓપન ગ્રાઉન્ડમાં રમીને જે મસલ વર્ક મળતું, તે મસલ વર્ક ખૂબ ઓછું થઈ ગયું છે. એટલે વિકસિત થતા સાંધા, વિકસિત થતા મસલ્સ પહેલેથી જ થોડા નબળા રહી જાય છે. આ એક મુખ્ય કારણ છે અંડર 40 એજ ગ્રુપમાં. ત્યારબાદ 40 પ્લસ એજ ગ્રુપની વાત કરીએ તો વધુ ઉંમર ધરાવતા લોકોમાં સામાન્ય જોવા મળતી સમસ્યા ડીજનરેટિવ ચેન્જીસ, એટલે જેને આપણે સામાન્ય ભાષામાં ઘસારો કહીએ છીએ. હવે આ વાતને એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો આપણે આપણા ઘરમાં નવો સોફા લાવીએ ત્યારે સોફાની ગાદી ખાસી એવી જાડી હોય છે. સમય જતાં તમે સોફા પર બેસો, સોફા પર દબાણ આપો, સોફા વપરાતો જાય, તેમ થોડા વર્ષો પછી સોફાની ગાદી દબાઈને પતલી થઈ જાય છે. તેવી જ રીતે બે મણકા વચ્ચે રહેલી ડિસ્ક એટલે કે ગાદીની પણ કંઈ આવી જ સ્થિતિ છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય તેમ તેમ એ ગાદી ઘસાતી જાય છે. એટલે કે બીજી ભાષામાં કહું તો તેની લોડ લેવાની કેપેસિટી ઓછી થઈ જાય છે. એવામાં આપણે તેના પર ખોટી રીતે લોડ કરીએ તો આપણને દર્દનો અનુભવ થાય છે. આ ઉપરાંત વધુ વય ધરાવતા લોકોની પણ લાઇફસ્ટાઇલ જુઓ તો એ લોકોનું પણ બેઠાડું જીવન ખૂબ જ વધી ગયું છે. સો આ બધા ડિફરન્ટ ફેક્ટર્સ છે કે આજકાલ કમરદર્દની સમસ્યાઓ વધી રહી છે. સર, એક ખાસ સવાલ પૂછીશ, કારણ કે ત્યાં જો વરસાદી માહોલ છે અને તેના કારણે, વરસાદના કારણે શહેરના પણ આપણે જોઈએ છીએ તો રસ્તાઓની હાલત કઈ રીતની છે, તો શું ડ્રાઇવિંગ કરીએ છીએ જે લોકો રોજે રોજ પોતાના ઘરથી ઓફિસ જતા હોય છે, કન્ટિન્યુઅસ આવા રસ્તાઓ પર જ્યારે જતા હોય છે તો શું એની અસર શું પડતી હોય છે આ સ્પાઇન પર? યુઝ્યુઅલી સ્પાઇન પ્રોબ્લેમમાં જે લોકોને સ્પાઇનનો પ્રોબ્લેમ છે તે લોકોએ બને ત્યાં સુધી જર્ક સ્પાઇન પર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લકીલી આજકાલ સુરત શહેર ખૂબ એડવાન્સ થઈ રહ્યું છે, રસ્તાઓની સ્થિતિ પણ સુધરી રહી છે, છતાં પણ ચોમાસામાં ઘણીવાર બમ્પ કે ખાડાને એ બધામાંથી પસાર થવું હોય ત્યારે તમારે તમારું વ્હીકલ ખૂબ સ્લો કરી દેવું કે જેથી સ્પાઇન પર જર્ક નહીં આવે. ડેફિનેટલી જેને સ્પાઇન પ્રોબ્લેમ હોય છે ને એને એકદમ જોરથી જર્ક આવે તો દુખાવામાં વધારો થવાના ચાન્સીસ તો છે જ. જનરલી જ્યારે કમરના દુખાવાની વાત છે તો સુરત શહેરમાં અને ઘણા જગ્યાઓ પર આજે ફિઝિયોથેરાપી સેન્ટરો ખુલી ગયા છે અને તેમાં ઘણા લોકો સારવાર લેવા પણ જતા હોય છે સ્પાઇન રિલેટેડ. તેમ છતાં કેટલીક કમ્પ્લેન એવી જોવા મળે છે કે આવી સારવાર લીધા પછી પણ એ લોકોના દુખાવા દૂર થતા નથી, તો તેનું શું કારણ હોઈ શકે? ઘણી બધી વાર એવું હોય છે કે જે તે વ્યક્તિને લાઇફસ્ટાઇલમાં શું મોડિફિકેશન લાવવું એનું માર્ગદર્શન પૂરું પાડવામાં નથી આવતું હતું. અને સ્પાઇન સંબંધી મોટાભાગની સમસ્યાઓ લાઇફસ્ટાઇલ રિલેટેડ હોય છે. એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ જ્યાં સુધી હું મારા દર્દીની લાઇફસ્ટાઇલને ન સમજું અને દિવસ દરમિયાન એ ક્યાં ક્યાં પોતાના સ્પાઇનને ખોટી રીતે લોડ કરે છે એનું માર્ગદર્શન ન આપું ત્યાં સુધી ડિઝાયર્ડ રિઝલ્ટ આવતું નથી હોતું. આ ઉપરાંત એક્સરસાઇઝનો ડોઝ એ ખૂબ જ મહત્વનો હોય છે. એક્સરસાઇઝનો ડોઝ મેઇનલી બે ફેક્ટર્સ પર આધાર રાખે છે. સૌથી પહેલા તો વ્યક્તિની ઉંમર, એટલે કે 30 વર્ષનો યુવાન અગર કમરદર્દની સમસ્યા લઈને આવે છે અને બીજી બાજુ 60 યર્સ ઓલ્ડ એજ પીપલ, ધોઝ હુ આર હેવિંગ બેક પેઇન, સો આ બંનેની એક્સરસાઇઝનો ડોઝ ઘણો જ અલગ હોય છે. 30 વર્ષનો જે યુવાન છે એની એક્ટિવિટી લેવલ ઘણી વધારે હોય છે, એટલે એને એ એક્ટિવિટી લેવલને મેચ કરી શકે તે પ્રમાણે એક્સરસાઇઝ કરાવીને એની સ્ટ્રેન્થ અને સ્ટેમિનાને ઉપર ઉઠાવવા જોઈએ. બીજી બાજુ 60 યર્સ ઓલ્ડ કે 60 પ્લસ એજ ગ્રુપના લોકોને વધુ પડતી એક્સરસાઇઝીસ કરાવવામાં આવે તો આપણે તેની તકલીફ વધારી પણ શકીએ છે. આ એક ફેક્ટર થયું. બીજું ફેક્ટર,
એક જ એજ ગ્રુપ ધરાવતા બે અલગ માણસોનો એક્સરસાઇઝનો ડોઝ પણ અલગ હોઈ શકે. જેમ કે અગેઇન 30 વર્ષનો યુવાન કે જે ઓફિસ વર્કમાં ઇન્વોલ્વ છે, અને બીજી બાજુ 30 વર્ષનો યુવાન કે જે સ્પોર્ટ્સમાં એક્ટિવલી ઇન્વોલ્વ છે. હવે જે વ્યક્તિ સ્પોર્ટ્સમાં એક્ટિવલી ઇન્વોલ્વ છે તેને વધારે સ્ટ્રેન્થ અને સ્ટેમિનાની જરૂર હોય છે. તેને જો કમર દર્દ આવે છે તો તેના સ્ટ્રેન્થ અને સ્ટેમિના મેચ કરવા માટે આપણે એની એક્સરસાઇઝીસ વધુ હાઈ ઇન્ટેન્સિટી વાળી હોવી જોઈએ. બીજી બાજુ ઓફિસ વર્કમાં ઇન્વોલ્વ યુવાનને એટલી બધી એગ્રેસિવ એક્સરસાઇઝીસની જરૂર હોતી નથી. મોટાભાગે ઘણીવાર એવું બી જોવામાં આવે છે કે કમર દર્દ હોય તો દરેકને એક જેવી એક્સરસાઇઝીસ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે તો પણ ડિઝાયર્ડ રિઝલ્ટ આવતું નથી હોતું. આ ઉપરાંત મહત્વનું ફેક્ટર બીજું એ બી છે કે ઘણી બધી વાર દર્દનું કારણ એવું હોય છે કે ફક્ત અને ફક્ત ફિઝિયોથેરાપી સારવારથી એનું નિરાકરણ આવતું નથી. જેમ કે અમુક ઉંમર પછી દર્દીમાં ઘણા બધા બીજા રોગોએ પણ ઘર કરી લીધું હોય છે, જેમ કે ઓસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી ઘણી બધી બીમારીઓ ઘર કરી ચૂકી હોય છે. આવામાં એક્સરસાઇઝ કરાવવાની સાથે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની સાથે સાથે જો હું પેરેલલ જે બી આવી બીમારીઓ દર્દીમાં ઘર કરી રહી છે એનું અગર સોલ્યુશન નહીં લાવ તો ડિઝાયર્ડ રિઝલ્ટ આવતું નથી. એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આવા સમયે એ મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું દર્દીને ગાઈડ કરું કે ભાઈ તમને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારી પણ હોઈ શકે તો તમે કોઈ સારા ઓર્થોપેડિકની સલાહ લઈ એની ટ્રીટમેન્ટ પણ સાઇડ બાય સાઇડ ચાલુ કરો. એટલે આવામાં ટીમ વર્ક પ્લેઝ મેજર રોલ. ઘણીવાર ટીમ વર્કનો અભાવ હોય તો પણ ડિઝાયર્ડ રિઝલ્ટ આવતું નથી. આ તો બધી ટેકનિકલ પોઈન્ટની વાત થઈ, પણ હવે એક સાયકોલોજીકલ પોઈન્ટની વાત કરીએ કે ઘણી બધી વાર દર્દીઓ ફક્ત શેક, લાઇટ, કરન્ટ્સ જેવા ફક્ત મશીનોથી સંતોષ પામે છે અને એક્સરસાઇઝ કરવાથી દૂર ભાગે છે, પ્રોપર સ્ટ્રેન્થનિંગ પ્રોગ્રામથી દૂર ભાગે છે. જ્યાં દર્દ થતું હોય ત્યાં અમુક પ્રકારના મશીનો ફેરવીને ટેમ્પરરી રિલીફ લે છે, પણ દેર ઇઝ નો શોર્ટકટ. તમારે જો તમારા કમર દર્દને જડમૂળથી નાબૂદ કરવું હોય તો તમારે થોડું ડેડિકેટેડ રહેવું ખૂબ જરૂરી છે. રોજ તમારે અડધો કલાક એટલીસ્ટ પ્રોપર તમને સુટેબલ હોય એવી ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી સમજીને એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. અને સર, ખાસ કરીને જ્યારે તમે કહો છો કે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે તો ત્યારે તમારા ફિઝિયોથેરાપી જે ક્લિનિક છે તેમાં કઈ રીતની સારવાર આપવામાં આવી રહી છે? અમારે ત્યાં કમરદર્દની તકલીફ લઈને આવતા દરેક દર્દીનું ડિટેલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એટલે કે એની જીવનશૈલી, સવારે તે ઉઠે છે ત્યાંથી રાત્રે સુવા જાય છે ત્યાં સુધી એ કઈ કઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે તેનો ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમની સુવાની પોઝિશનને પણ અમે ચકાસીએ છીએ. આ ઉપરથી જીવનશૈલીમાં જ્યાં જ્યાં દર્દીને બદલાવ લાવવાની જરૂર હોય તે વિશેને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત અમારું ફિઝિયોથેરાપી અસેસમેન્ટ ખૂબ સ્ટ્રોંગ છે. એટલે કે દર્દીના કયા મસલ્સ ટાઈટ છે, કયા મસલ્સ વીક છે, દર્દીનું પોસ્ચર એટલે કે શરીરનો આકાર કઈ રીતનો છે એ બધી માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીનું જડમૂળથી કમરદર્દનું કારણ શું છે અને એનું નિરાકરણ ફિઝિયોથેરાપીથી કેવી રીતે આવી શકે છે એ વિશે દર્દીને જાગૃત કરવામાં આવે છે. આ બધું થયા બાદ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ફક્ત થોડા જ દિવસોની સારવાર બાદ દર્દીને એટલો બધો કોન્ફિડન્ટ કરવામાં આવે છે કે પોતાની ફિઝિયોથેરાપી પોતાની જાતે જ ખુદથી ઘરે કરી શકે. એટલે કે એને કમ્પલસરી અમારે ત્યાં આવીને જ ફિઝિયોથેરાપી કરવી એવું કોઈ કમ્પલ્શન રહેતું નથી. આ ઉપરાંત કમરદર્દની તકલીફમાં જે અમે એક્સરસાઇઝ કરાવીએ છીએ એ એક્સરસાઇઝનો પ્રકાર છે પિલાટીસ. પિલાટીસ એટલે એક્સરસાઇઝનો એવો પ્રકાર છે કે જે દર્દીના પોસ્ચરમાં ખૂબ સુધારો લાવે. આ ઉપરાંત પેટના સ્નાયુઓ, કમરના સ્નાયુઓ અને નિતંબના સ્નાયુઓને બીજી બધી એક્સરસાઇઝની સરખામણીમાં ખૂબ જ સારી રીતે ઇફેક્ટિવલી સ્ટ્રોંગ કરી આપે છે. સો આ રીતની આખી સારવાર અમે કરી રહ્યા છે. અને સર, ખાસ કરીને જ્યારે કમરના દુખાવાની વાત આવે છે ત્યારે પબ્લિક જે લોકો છે જે પીડાતા હોય તે લોકો પ્રિકોશન જો પહેલેથી લઈ રાખે તો આયુર્વેદિક કઈ બાબતની સમસ્યાઓથી તે લોકોનો ઉકેલ પહેલાથી જ આવી શકે તેમ છે, તો તમે શું એ લોકોને સજેસ્ટ કરશો કે પ્રિકોશન રાખી શકાય? યુઝ્યુઅલી દેર ઇઝ નો શોર્ટકટ. આમાં મુખ્યત્વે તમારે ટેલરમેડ સ્ટ્રેન્થનિંગ પ્રોગ્રામ એટલે કે તમને સુટેબલ હોય એવી એક્સરસાઇઝીસ શીખીને રેગ્યુલર કરવી,
ડૂઝ એન્ડ ડોન્ટ ફોલો કરવા, એટલે કે દિવસ દરમિયાન માં તમારે કઈ વસ્તુઓ અવોઇડ કરવી અને કઈ વસ્તુઓ થોડી ટેકનિક બદલીને કરવી. આ ઉપરાંત ઓબેસિટી કંટ્રોલ કરવી, તમે જાડા થતા હો તો એને થોડું કાબુમાં રાખવું, અને કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન જેવા પોષક તત્વોની ઉણપ ન સર્જાવા દો. જો આટલી વસ્તુઓનું તમે ધ્યાન રાખો તો કમરદર્દને ચોક્કસ તમે નાબૂદ કરી શકો છો. ડોક્ટર સર, હું ખાસ કરીને દર્શક મિત્રોને આ તમારો સંપર્ક નંબર અને ક્યાં તમને મળી શકે છે તે માટેનો એડ્રેસ અને ફોન નંબર જરા જણાવી દો, તો જેથી કરીને દર્શક મિત્રો આપનો સંપર્ક કરી શકે. મારું ક્લિનિક પીપલોદમાં છે અને મારો કોન્ટેક્ટ નંબર છે 9825605886. સર, આપનો ખૂબ ખૂબ આભાર આ સ્પાઇનના દુખાવા રિલેટેડ સંબંધિત જાણકારી આપી, પરંતુ આ વિષય ખૂબ જ વિસ્તૃત છે, તેથી હું સરને એકવાર ફરી વિનંતી કરીશ કે જે લોકો વૃદ્ધ છે તે ઉપરાંત જે પ્રેગ્નન્ટ વુમન છે કે જેઓને સ્પોર્ટ્સ પર્સન છે તે લોકો કઈ બાબતમાં ખાસ કાળજી રાખે, તો તેના માટે એક આવતા અંકમાં ફરીથી આવી જ વિસ્તૃત માહિતી સાથે મુલાકાત આપશો અને દર્શકોને જાણકારી આપો તેવી તમને વિનંતી છે. થેન્ક યુ. તો ખૂબ ખૂબ આભાર આપનો, વિષ્ણુ સર. તો દર્શક મિત્રો, આ હતા ડોક્ટર વિસ્મય શાહ, જેઓ ફિઝિયોથેરાપી ક્લિનિકની સુરતમાં છેલ્લા 4 વર્ષથી સેવા આપી રહ્યા છે. મુંબઈમાં તેઓએ 3 વર્ષ વિતાવ્યા હતા અને એક નવીનતમ રીતે લોકોની જે સમસ્યા છે તે જાણીને તેમનો કેવી રીતે ઉકેલ લાવી શકાય તેના પર ખૂબ જ ધ્યાન આપીને અને તેની પર પૂરું નિચોડ એક સિસ્ટમ બનાવી છે અને કેવી રીતે કસરત કરવી જોઈએ, કેટલા પ્રમાણમાં કરવી જોઈએ તે તમામ વસ્તુઓની છણાવટ કરી છે. તો દર્શક મિત્રો, આવતા અંકમાં ફરીથી તેમની સાથે જ સ્પાઇન રિલેટેડ સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી રજા આપશું.